મોટો તપ ન કરી શકો તો કઈ નહી રાત્રિ ભોજન અને કનમૂળનો ત્યાગ અભક્ષનો ત્યાગ વાસીનો ત્યાગ ઠંડાનો ત્યાગ આટલું કરો મારે મન તમારા જેવો તપસ્વી દુનિયામાં બીજો કોઈ હું એનો સૌથી મોટો તપસ્વી માનું કારણ કે આજના કાળમાં કોઈ ઘર એવું નથી કે જેના ઘરમાં બજારની આઈટમ ના આવતી હોય સહી વાત બજાર ની આઈટમ આ બેનો હવે કામ ચોર થઈ રહ્યા છે દીકરો ભૂખ્યો થાય એને હવે હાથ હલાવું નથી બેટા ખડા રે કાઢો નીકળો ઓનલી ટુ મિનિટ ક્યાં મેગી નુડલ્સ બજારની સોયા સ્ટિક લાવી દો છોકરાને પકડાવી દો મમ્મી ને ટીવી ની સિરિયલ જોવીશ મમ્મી ને કીટી પાર્ટીમાં જવું છે હવે ને રસોઈ બસોઈ કરવી નથી આપકી મને અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ બે દિવસ પહેલા કહેતા હતા હવે પછીની છોકરીઓ રસોઈ નહીં કરે કારણ કે મહિને ચાલીસ હજાર સીએ બની કમાય અને એમાં પાંચ હજાર ની એક બાઈ કે એક રસોઈઓ મહારાજ રાખે તો પાંત્રીસ તો જમા થાય છે કે રતી દાદા શું ગણિત લગાવો તમારા હાથની રસોઈ તમારા દીકરાને તમારા ધણીને ખવડાવવાની કે કોઈ કામ ચલાવ મહારાજની રસોઈ ખવડાવવાની તમારા પ્રેમ ભરેલી રસોઈ એના પેટમાં જાય એની સદબુદ્ધિ આવે ઓલો મહારાજ ગીતો સાંભળતો જાય મોડામાં માવા અને મસાલાઓ નાખતો જાય મારું ચાલે તો હું સ્વામી વાત્સલ્યમાં પણ ધનજીને ના પાડી દઉં ગેટ આઉટ ધનજી મહારાજ હિરજી મહારાજ આ બધા સેના રસોઈ કરે અમારે ત્યાં શ્રાવિકાઓ ઓછી છે ઓછી છે તે રસોઈ ના કરી શકે ચાલો એક કામ એવું કરીએ સાબરમતી માં થયું છે કે નહીં ખબર નહીં તમારા એક સ્વામી વાત્સલ એવું કરતા બધું જ ગોઠવી દેવાનું અને પછી બધાએ જેને જે જોઈતું એ કાઉન્ટર પર ચાલ્યા છે બોલો બહેનો રેડી તમે હા પાડો તો એક ગોઠવું રસોઈ તમારે જ કરવી પડશે નો ધનજી નો હિરજી નો ચંપાલાલજી નો મેનુ ફિક્સ આ પાંચ પાંચ દ્રવ્ય દસ દ્રવ્ય મેનુ ફિક્સ તમે હા પાડો તો ગોઠવું ચાલો દિવાળીમાં હમણાં હોળી ચાલે છે ને ભાઈ ને એટલે દિવાળીમાં એક દિવસ આપણે ગોઠવશું એક દિવસ બેનો મેનુ ફિક્સ ઘરેથી લાવવાનું કાઉન્ટર પર બધું જ મૂકી દેવાનું પછી એમને એવો મોરામાં ગયા ને ચાકજો કેરા બન્યા બધા મગ ભેગા ગુજરાતી ને મારવાડી હેંગે ભેડા એટલે બધું મિક્સ ગોળ પણ આવી જાય મીઠું પણ આવી જાય બધું હરખું થઈ જાય અરે અમે તો રોજ આવું ખાઈએ છીએ એક દાડો તમે તો ખાવ મને એક છોકરો કેતો હતો મને એક જણ કે કે મારે તમને જલસા મેં કીધું મને જલસા એટલે મને કે તમારે તો આમ રોજ ના પંદર ઘર જવાના એક જગ્યાએ ટીંડોળા એક જગ્યાએ દૂધી એક જગ્યાએ ગલકા મેં કીધું એટલે એટલે ખબર પડે મને કે મારા સાહેબ તમારે તો બધું ભેગું થાય શું થઈ જાય ઊંધિયું થઈ જાય મેં કીધું અમારે તો દાળ પણ જબરજસ્ત હોય હું એક વખત ગયો ને એક ઘરે ગયો મારવાડરૂપ ઘર વડે ગયો તો મને કે તુરી દાળ હે એવું ખાલો હવે તુરની દાળ તો બધે હોય જ મને કે મુગરી દાલે મેં કેવું માય ગાલો મને કેવું મોરે ચલો મગની નાખી પછી આગળ ગયો ઉડે મેં કયું માય ગાલો ત્રણ થઈ હોળી આગળ ગયો ચી દાલ હે મે ચાર થઈ આગળ ગયો મને કે કઢી બનાવી હે ગાલો હવે પાંચ ભેગી થઈ અને પછી એક ઘરે ગયો મને કે પંચકુટી દાલ હે મેં પેલે થી માય પોષ દાલ પડી બીજી જાય ટેન દાલ સાધુ જિંદગીભર માટે આહાર ની આસક્તિ નો ત્યાગ કરીને બેઠો તમે આટલી આસક્તિ ત્યાગ ન કરી શકો કે મારા ભગવાને જેની ના પાડી છે એ તો મારા ઘર માં નહીં